Please subscribe to our channel and press the bell icon to stay updated with our latest videos. Namaskar Mitro, હું ફરાન કાઝી આપના માટે આજે કેલેન્ડર શોર્ટકટ નામનો એક ટોપિક લઈને આવ્યો છું, જેની અંદર આપણે આજે શીખશું કે કોઈ પણ તારીખ તમને આપવામાં આવેલી હોય તો એ દિવસે કયો વાર હશે એ વધીને 10-1 સેકન્ડમાં તમે શોધી શકો છો. એના માટે અમુક વસ્તુ તમારે યાદ રાખવી પડશે, જે પૈકી સૌથી પહેલી વસ્તુ છે એ મંથના કોડ છે, એટલે કે દરેક મહિના માટે કોડ નક્કી કરવામાં આવેલો છે. બરાબર, જેમ કે જાન્યુઆરી મહિના માટે 1, ફેબ્રુઆરી મહિના માટે 4, માર્ચ માટે 4. સૌપ્રથમ આને યાદ કઈ રીતે રાખવું, તો યાદ રાખવા માટે આપણે 12 મહિનાને 3-3 મહિનાના કટકામાં વેચી દઈશું. જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી ડિસેમ્બર. હવે જાન્યુઆરી અને માર્ચ, જાન્યુઆરીથી માર્ચ સુધી કોડ છે 144, એટલે કે 12નો વર્ગ પછી કોડ છે 025, એટલે કે 5નો વર્ગ પછી કોડ છે 036, એટલે કે 6નો વર્ગ અને પછી અહીંયા 144 છે તો એના બદલે અહીંયા આવશે 146. આવું આપણે યાદ રાખવું પડશે. જો આ વસ્તુ યાદ હશે તો સરળતાથી આપણે આન્સર આપી શકીએ. બીજી વસ્તુ યાદ રાખવાની છે, યર, કયા વર્ષની વાત છે. જો યર આપેલું હશે એ 1801થી 1899 સુધીનું હશે તો 2 વધારાના દિવસ આવશે, 1901થી 1999 સુધી હશે તો 0, અને 2000થી 2099 સુધી હશે તો 6 વધારાના દિવસો આવશે. કેલેન્ડર ટોપિકની અંદર હંમેશા ગણતરી કરવાની હોય એ વધારાના દિવસોની જોઈ, એટલે કે જે દિવસોને 7 વડે ભાગતા જે શેષ મળે એ દિવસોની ગણતરી અહીંયા કરવાની હોય. હવે સૌ પ્રથમ આપણને એવી તારીખ આપી હોય જે આપણને બધાને ખબર જ હશે કે 15 ઓગસ્ટ 1947, કે જે દિવસે આપણો દેશ આઝાદ થયો હતો, એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો એ દિવસે કયો વાર હતો એવું કદાચ પૂછવામાં આવે, અને આ સવાલ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તો 15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હતો એ ગણવા માટે ગણતરી સરળ છે. સૌથી પહેલાં 15 દિવસ વધતા ઓગસ્ટ મહિનો છે, તો ઓગસ્ટ મહિના માટેનો કોડ શું છે? 3, તો એને લખી દો 3. વધતા 1947, એટલે કે એ 1901થી 1999 સુધીમાં આવશે, જેમાં 0 વધારાના દિવસો હશે તો એને લખવાની જરૂર નથી. હવે 1947 એટલે કે 47 વર્ષ હશે, પ્લસ એની અંદર તમારે લીપ વર્ષ છે એ અલગથી એડ કરવા પડશે. તો 1947માં કુલ 1901થી 47 સુધી એટલે કે 47 વર્ષ હોય, એમાં અમુક લીપ વર્ષ હશે, તો લીપ વર્ષ અલગથી એડ કરવા પડશે. તો લીપ વર્ષ કેટલા છે એ જાણવા માટે એ સંખ્યાને 4 વડે ભાગીએ તો મળી જશે. હવે 47ને 4 વડે ભાગીએ તો 4 એકા 4, 7 વધે 4 એકા 4 અને શેષ વધે 3, એટલે કે એને 11 વડે આપણે ભાગતા 11 મળે છે. તો 11 છે એ લીપ વર્ષ મળશે, જેને આપણે અહીંયા એડ કરી દઈએ, એટલે કે 15 દિવસના 15, ઓગસ્ટનો કોડ 3, 47 વર્ષના 47, અને લીપ વર્ષો એ અલગથી એડ કરવા પડે, એટલે કે 11. આનો સરવાળો કરશો એટલે કે 76 મળશે. તો 76ને જો તમે 7 વડે ભાગો તો 76 ભાગ્યા 7, 7 દાણ 70, શેષ મળે 6. તો અહીંયા 6 શેષ મળે છે. તો 6 શેષ એ શું દર્શાવે છે? કે આ દિવસે શુક્રવાર એટલે કે ફ્રાઈડે હશે. બરાબર, ખૂબ જ સરળ છે. હજી એક વખત પ્રેક્ટિસ આપણે કરીએ. જો સૌપ્રથમ સવાલ આવો હોય, 26 જાન્યુઆરી 1950ના દિવસે કયો વાર હશે, તો સૌથી પહેલાં 26 લખી દો, પ્લસ જાન્યુઆરીનો કોડ કેટલો છે? 1, તો 1 લખી દો, પ્લસ હવે 1950માં કુલ વર્ષ હોય 50, એમાંથી લીપ વર્ષ કેટલા હોય? તો એને 4 વડે ભાગો એટલે લીપ વર્ષ મળે, તો 12 ચોક 48 અને 13 ચોક 52, તો 13 ચોક 52 છે 50 કરતાં વધી જશે, એટલે 13 ન લઈ શકાય, 12 લઈ શકાય, 12 ચોક 48, એટલે કે 12 લીપ વર્ષ હોય. તો આનો આપણે સરવાળો કરીએ, 26 ને 27 ને 2 29 ને 39, 50 અને 39, એટલે થશે ટોટલ 89. જો આને તમે 7 વડે ભાગો, 7 એકા 7 1 19 7 2 14, શેષ મળી 5, એટલે કે અહીંયા 5 શેષ મળે છે. 5 શેષ એ શું દર્શાવે છે? ગુરુવાર દર્શાવે છે.
હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેની અંદર આજની તારીખ પૂછવામાં આવી છે 21 ઓગસ્ટ 2017. બરાબર, 21 ઓગસ્ટ 2017 દિવસે કયો વાર હશે? તો સિમ્પલ છે, 21 લખી દો પ્લસ ઓગસ્ટ મહિનો છે એનો કોડ શું છે? 3 લખી દો પ્લસ. હવે 2000ની સાલ છે 2017, જે 2000 અને 2099ની વચ્ચે આવે તો એમાં વધારાના દિવસ કેટલા હશે? 6. તો 6 દિવસ છે એને એડ કરી દો પ્લસ. હવે 2001 થી 2017 સુધી 17 વર્ષ હોય, હવે એની અંદર લીપ વર્ષ કેટલા હશે? તો એને 4 વડે ભાગો તો ચોકે ચોકે 16, એટલે કે 4 લીપ વર્ષ હશે, તો એને પણ એડ કરી દો. હવે આનો સરવાળો કરીએ આપણે તો 21 ને 3 24 ને 6 30, 30 ને 4 34, 34 ને 7 41 ને 10 51, એટલે કે આનો કુલ સરવાળો મળે 51, જેને આપણે 7 વડે ભાગીએ તો 51 ભાગ્યા 7 એટલે કે 77 49 અને શેષ વધે 2. તો 2 શેષ વધે એનો મતલબ છે, 2 શેષ વધે એનો મતલબ છે આજે સોમવાર હોય. તો આ મેથડની મદદથી તમે ઝડપથી કોઈ પણ આપેલી તારીખનો જે વાર છે એ શોધી શકો. હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની, એ વસ્તુ એ છે કે જ્યારે પણ આપેલી સાલ છે એ લીપ વર્ષ હોય, લીપ વર્ષ હોય એટલે કે એની અંદર 366 દિવસ હોય, તો લીપ વર્ષની અંદર ખાલી 2 કોડ ચેન્જ થશે એમાં ધ્યાન રાખવાનું છે. એક તો જાન્યુઆરી અને બીજું છે ફેબ્રુઆરી. જાન્યુઆરી 1ના બદલે થઈ જશે 0, એટલે કે 1 ઘટી જશે, અને ફેબ્રુઆરી 4ના બદલે થઈ જશે 3. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. થેન્ક યુ.